નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર નંબર 1 2 અને 3 ની અંદર બહુપદીઓના શૂન્યો અને સહગુણકોની સમજૂતી આપણે એની અંદર જોઈ. એનાથી આગળ લેક્ચર નંબર 4 ની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી મુજબ શૂન્યો મેળવવા માટે કેટલાક અગત્યના નિત્યસમો એની સમજૂતીના ભાગ રૂપે અગત્યના નિત્યસમો એટલે કે સૂત્રો જે આપણે ઓલરેડી 9મા ધોરણ 8મા ધોરણ ની અંદર જોયેલા છે. સૂત્રોનો પરિવાર પુનરાવર્તિ અને યાદ રાખશો 10મા ધોરણ ની અંદર ઘણા બધા ચેપ્ટરો ની અંદર મહત્વના બનશે. ફર્સ્ટ x + a ગુણ્યા x + b ગુજરાતીમાં બોલીએ તો બે દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. આની અંદર ખાસિયત છે કે અહીંયા પ્રથમ પદ બંને દ્વિપદીઓનું કેવું છે સરખું, તો આનું મિશ્રણ પ્રથમ પદનો વર્ગ વત્તા અહીંયા જે સંખ્યા રહેલી હોય એને સરવાળો ગુણ્યા જે ચલ છે તે વત્તા બંને પદો સંખ્યાનો ગુણાકાર. તો આ નિત્યસમ ચોક્કસપણે આપણે ઉપયોગમાં લઈ શકીએ કે ઘણી વખત આપણને આમાં ગુણાકાર ધ્યાનમાં ન હોય તો આ સૂત્ર સીધું લગાડી અને પરિણામ સુધી પહોંચી શકાય. બીજા નંબર ઉપર મહત્વના સૂત્રની અંદર એક્સ પ્લસ વાય આખા કૌંસનો વર્ગ, એક્સ પ્લસ વાય આખા કૌંસનો સ્ક્વેર ઇઝિકલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ સાથે બંને પદોનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં પણ આપણે આપણે યાદ રાખી શકીએ કે પ્રથમ પદ વત્તા બીજું પદ એનો વર્ગ. હવે આનું મિશ્રણ કરવું હોય તો બે ભાગને આપણે અંદર લઈ જશું તો પ્રથમ પદને પણ લાગુ પડે અને બીજા પદને પણ લાગુ પડે છે. બંને પદોનો સાથે એકસાથે કરી પાછો ગુણાકાર જે વચ્ચેની નિશાની હોય એ નિશાની વચ્ચે મૂકવાની સૂત્ર કંઠસ્થ રાખવાનું યાદ રાખશો. આપણે એક્સ પ્લસ વાય બંને સરખા જ છે. પ્લસ ઓર માઇનસ નો ખાલી ડિફરન્સ પ્લસ વાય નો સ્ક્વેર. આ બંને સૂત્ર બહુ મહત્વના બને છે. ઘણા ખરા પેલાની અંદર જોવા મળશે. આપણે 10મા ધોરણ ની અંદર પણ ઘણા ચિત્રોમાં આને જરૂરિયાત ઉભી થશે અને બંને રીતે સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. આ બાજુથી આ રીતે જઈએ તો એને મિશ્રણ કહેવાય અને આવી જો કોઈ પણ બહુપદી આવેલી હોય અને આવ્યો તો બે રીતે નિત્યસમ તરીકે આપણે ધ્યાને લેવાનું છે. સૂત્રોને વારંવાર ધ્વનિક્રમ કરજો. ચોથા નંબર ઉપર જેનો વધારે પડતો ઉપયોગ જોવા મળે છે એવો બે પદોનો સરવાળો અને એ જ બંને પદોની બાદબાકી ઇઝિકલ ટુ બે જોઈ શકો દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. ખાસિયત શું તો કે પેલું પદ વત્તા બીજું અને પેલું ઓછા બીજું બે પદ સરખા છે વત્તા ઓછા, તો આનું મિશ્રણ કરવામાં આવે તો પ્રથમ પદનો વર્ગ ઓછા બંને ઓછા ઓછા અને બીજા પદનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, ખાસ નિત્યસમ ચોક્કસપણે આનો લખજો, વારંવાર લખજો. અમને પાકા ચોપડામાં પણ શક્ય બને તો 5 વખત લખો, યાદ ન રહે તો 10 વખત લખો. વારંવાર આને રિપીટ કરતા રહેવાના છે જેથી કરીને ઘણા બધા ચિત્રોમાં વારંવાર બોલું છું કે ઘણા બધા ચિત્રોમાં આની ઉપયોગિતા વિશેષ જોવા મળશે. આ મેઇન 3 સૂત્ર મેઇન એનાથી આગળ જે રીતે આપણે બે પદોનો વર્ગ કરેલો એ જ રીતે બે પદોનો ઘન કઈ રીતે સૂત્રને યાદ રાખવું તો આ ત્રણ ઘાતને આપણે અંદર લઈ જવાની છે. તો પહેલું પદ વત્તા બીજું એટલે કે એક્સ વત્તા વાય તો અહીંયા પ્રથમ પદનો ઘન, એ જ રીતે બીજા પદનો પણ ઘન યાદ રાખવાની પદ્ધતિ છે. ગોઠવા સૂત્રથી પણ આપણે યાદ રાખી શકીએ, ગોઠવાના નથી, આમને સમજણથી યાદ રાખો. પ્રથમ પદ વત્તા બીજું પદ એનો ઘન એટલે બંને પદોનો ઘનનું મિશ્રણ કઈ રીતે કરી શકાય. હવે એ ત્રણ ઘાત તો એ ત્રણ સાથે બે પદનો ગુણાકાર બે વખત કરી નાખો
પરંતુ અહીંયા વિદ્યાર્થી જોઈને તમે કહેશો કે સાહેબ તમે આ બે સરખા લખી નાખ્યા છે, સરખા ખાલી સમજવા માટે લખેલા છે, પરંતુ હવે અહીંયા ફેરફાર શું કરવાનો આપણે, એટલે જ્યારે આનું વિસ્તરણ કરવાનું હોય ત્યારે એક વખત આ બેને ગુણાકાર ત્રણ સાથે કરીએ છીએ આપણે, એમાં એક પહેલો પદને જો વર્ગ તરીકે લઈએ બીજા પદને વર્ગ નહીં કરવાનો, એ જ રીતે બીજામાં બીજા પદનો વર્ગ કરી લેવાનો, થઈ ગયા ને જુદા? તો આ રીતે x ની 3 ઘાત વત્તા 3 x નો વર્ગ ગુણ્યા y વત્તા 3 x y વર્ગ વત્તા y નો ઘન, આ રીતે આપણો બે પદોના ઘનનું મિશ્રણ છે તે કરી શકાય ખરો? ઘણી વખત વિદ્યાર્થીઓ આપણે આ સૂત્રનો પણ ઉપયોગ લગાડી શકીએ છે, એનાથી આમાંથી બનાવેલ જરૂર પડે કોઈ દાખલાની અંદર તો આપણે આ સૂત્ર પણ લગાડીએ છીએ, પેલા અને બીજા નો ઘન, ત્યારબાદ આ વચ્ચેના જે બંને પદો છે એમાંથી સામાન્ય તરીકે જોઈ શકો તમે બધા કે 3 એક સંખ્યામાં 3 છે અને ચલમાં x અને y, x અને y એને સામાન્ય લેતા અહીંયા બે x આવેલા છે તો એ બ્રેકેટ રહેશે x plus y, તો આ રીતે બે પદોના ઘનનું વિસ્તરણ બે સૂત્રો પૈકી કોઈ પણ આપણે યાદ રાખી જરૂર પડે એ રીતે આપણે દાખલાઓની અંદર ઉપયોગ કરી શકીએ છીએ। छठा नंबर पर अहिया जे रीते प्लस छे ए रीते माइनस x माइनस y ની 3 ઘાત, સેમ જે રીતે પ્લસ નું આપણે યાદ રાખેલો એ જ રીતે બધા પદને આપણે પહેલા નોંધી લેવાના, એક પ્લસ નું યાદ રાખીએ માઇનસ નું ઓટોમેટિક એમાંથી જ નિર્મિત કરવાનું થાય, પરંતુ એ નિશાની ઉપર ધ્યાન રાખવા, હમણાં નિશાની ઉપર ન લખતા આપણે યાદ રાખવા માટે કોઠા સૂત્ર પ્રમાણે સીધું ચલો અહીંયા આવે નિશાની મૂકી છે આપણે, તો જો અહીંયા માઇનસ હોય તો આ ધન તો એ બીજાને ઋણ, પછી ઋણ આવે તો અહીંયા પ્લસ, ફરી પાછું માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ, આ રીતે તો વિસ્તરણ આ રીતે કરી શકીએ છે। ઘણી વખત વિદ્યાર્થીઓ આ પ્લસ વાળું સરળતાથી આપણે નિશાનીમાં ચેન્જ નથી એટલે બધા વિદ્યાર્થીઓ અહીંયા રાખી શકે છે, પરંતુ અહીંયા નિશાની જ્યારે ઋણ આવેલી હોય ત્યારે વિદ્યાર્થીઓને ભૂલ થવાની શક્યતા કે અહીંયા તો મૂકવું કે અહીંયા મૂકવું ત્યાં કન્ફ્યુઝ થતા હોય, એટલા માટે ખાસ કરીને અમને ધ્યાનપૂર્વક કે જ્યારે પહેલું પદનો ઘન પછી આ પહેલા અને છેલ્લા બે પદ ઘન માઇનસમાં આવશે, પરંતુ અહીંયા એક્સ નું સ્ક્વેર એ ઋણમાં લેવાનું અને વાય નું સ્ક્વેર વાળું પદ છે એને પ્લસમાં લેવાનું, અહીંયા પણ આપણે અથવા કરી અને આમાંથી નિર્ણય કરી શકીએ x ની 3 ઘાત માઇનસ y ની 3 ઘાત આ બંનેમાંથી ઋણ 3xy સામાન્ય લેતા અહીંયા વધશે x અને અહીંયા કેટલા વધશે માઇનસ y, શા માટે માઇનસ? તો કે આપણે અહીંયા ઋણને સામાન્ય તરીકે લેતા ઋણ ઋણ રૂપાંતરિત થશે ધનમાં, એટલા માટે x માઇનસ y રદ થશે। તો ફરી પાછા નિત્ય સમ મહત્વના આનો વિશેષ ઉપયોગ ઘણા બધા ચિત્રોમાં જોવા મળશે, આ બે જે વધારાના મધ્ય છે એની જરૂર પડે તો આપણે ઉપયોગમાં લેશું। x plus y plus z m નો સ્ક્વેર, આને કહેવાય ત્રિપદીનો વર્ગ, નું વિસ્તરણ કઈ રીતે કરી શકાય તો એમના માટે પણ આપણે જોયું છે કે એને પણ ખોખા સુધી પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ, આ રીતે ત્રણેય પદને બે ઘાત લગાડી આપવાની છે। ત્યારબાદ વિસ્તરણની અંદર તો કે બે ક્રમબદ્ધ ચાલવા પહેલા અને બીજા ગુણાકાર x અને y, ત્યારબાદ બે y અને z, એ જ રીતે 2z અને x plus 2zx, આ રીતે વિસ્તરણ ત્રિપદી નું વિસ્તરણ કે પહેલા પદ નો વર્ગ વત્તા બીજા નો વર્ગ વત્તા ત્રીજા નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx પ્લસ ધોરણ 9 ની અંદર આવેલા x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર માઇનસ 3xyz x નો સ્ક્વેર પ્લસ 3xyz ઇઝ ઇક્વલ ટુ અથવા અમને
અવયવ માટે જે છે આપણે વિસ્તરણ ની અંદર જોઈ જો તો વિસ્તરણ ની ભાગ રૂપે અવયવ માટે કરીને લખી દે નીચે સમ તરીકે ચલો તો અહીંયા x plus y plus z x plus y plus z in bracket x નો સ્ક્વેર અહીંયા ડિનોમિનેટર આવે છે ત્રણ ઘાત x plus y plus z plus y square plus z square minus xy minus yz minus zx જ્યાંથી મિત્રો આ રીતે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા z ની 3 ઘાત માઈનસ 3xyz ઇક્વલ ટુ એમના અવયવ પડે છે ત્રણેય પદોનો સરવાળો ત્રણેય પદોનો વર્ગ કરો અને ક્રમબદ્ધ ત્રણેય પદોનો ગુણાકાર લેશો અહીંયા 3 ઘાત તરીકે x ની 3 y ની 3 z ની 3 માઈનસ 3xyz આવી બહુપદી હોય તેના અવયવ છે તે આ રીતે તૈયાર કરી શકાય તો નિત્ય સમૂહ મહત્વના છે આપણે વારંવાર પાકા છોડવામાં ઉતારજો લખજો અને ઘણા બધા ચક્રોની અંદર આમની જરૂરિયાત મોટા પાયે જોવા મળશે ચલો આગળ વધીએ તો આપણે બહુપદીઓના શૂન્યો કઈ રીતે શોધી શકાય એની સમજૂતીની વાત પણ આપણે સ્પષ્ટ કરેલી કે ભાઈ શૂન્ય મેળવવા માટે કોઈ પણ બહુપદી બરાબર 0 ધારણ તરીકે લઈ અને એના અવયવ વાળી અને આપણે સરળતાથી એના શૂન્ય શોધી શકાય તો એના માટે આગળના લેક્ચરની અંદર આપણે સમજૂતીઓ વિગતવાર સ્પષ્ટીકરણ સાથે કરેલી એમના પરથી સ્વાધ્યાય 2.2 જેના પરિવાર પાછળ આપણે ઓલરેડી ઉદાહરણની અંદર તો સ્પષ્ટ કરેલું છે સાથે સાથે ફરી પાછા આપણે સ્વાધ્યાયના દાખલાઓને ધ્યાને લેશું વિદ્યાર્થીઓ પાકા સૂત્રની અંદર ઉદાહરણ 2 3 અને 4 અને ચોક્કસપણે ઉતારજો વાંચજો ટેક્સ્ટ માંથી અને સરસ રીતે આપણે સારા અક્ષરે લેસન તરીકે તમારે ઉતારવાનું છે સ્વાધ્યાય 2.2 એમાં બે દાખલાઓ રહેલા છે જેની અંદર આપણે જોઈએ તો પ્રથમ દાખલાની અંદર બહુપદીઓના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધની ચકાસણી કરો આમાં આપણે પરિચય છે તે પૂછવામાં આવેલો દાખલા નંબર 1નો ફર્સ્ટ દાખલો એમનો ઉકેલ રકમ ઓલરેડી ગણિતમાં છે સમજૂતી આપણે જોઈએ ઓલરેડી આ ઉદાહરણ આપણે સમજૂતી કરેલી છે p of x is equal to x square minus 2x minus 8 x square minus 2x minus 8 આપેલ જે બહુપદી ખરી એ બહુપદીઓના આપણે શૂન્યો અને એમના સહગુણકો વચ્ચેનો સંબંધ છે તે પણ આપણે તારવવાનો થાય તો એક દાખલાના આધાર લઈ અને બાકીના દાખલાઓ આપણે સો પ્રયત્ન કરવાના થાય માટે ખાસ કાળજીપૂર્વક ચલો ધારો કે શૂન્ય મેળવવા માટે ધારો કે p of x બરાબર 0 લેતા p of x બરાબર આપણે 0 ધારણા લેશું તો દ્વિઘાત બહુપદી x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 બરાબર 0 જે આપણું દ્વિઘાત સમીકરણની રીત થાય છે જે ઓલરેડી આપણે દસમામાં પણ ભણવાનું આવશે કે આ રીતનું એક ઇક્વાલિટી બરાબર 0 એટલે સમીકરણ કહેવાય આપણે અને એનો ઉકેલ મેળવવાનો આવશે એ જ અહીંયા શૂન્ય તરીકે આપણે મેળવી રહ્યા છે ચલો અહીંયા આપણે જે બહુપદી એમના અવયવ બનાવી અને એમાંથી આપણે ચલ ની કિંમત પ્રાપ્ત કરશું તો અવયવ બનાવવા માટે મધ્યમ પદના સૂત્રવાળા બે ભાગ કે જે ઓલરેડી ધોરણ 9 ની અંદર આપણે જોયેલું એ જ રીતે આપણે બે ભાગ કરી અને એમના અવયવ બનાવશું તો 8 ના એવા બે અવયવ કે બાદબાકી કરતા આપણને બે મળે તો કયા બે ભાગ 4x અને 2x થોડો આપણે વિશે સમજો ધ્યાનપૂર્વક કામમાં મહાવરો સ્પષ્ટ કે દ્વિઘાત બહુપદીના અવયવ કેમ પાડી શકાય એના માટે મેં ધોરણ 9 ની અંદર બહુ સરસ રીતે વિગતવાર વાત છે સમજાવવામાં આવી છે એનું પરિવાર પાસે રિપીટેશન કરજો જેથી કરીને આપણે જરૂર પડે ત્યાં સીધા એના અવયવ કેમ પાડી શકો ચલો આમના બે ભાગ કર્યા તો તમે જોશો
કે અહીંયા માઈનસ 4x ને વત્તા 2x બેને બાદબાકી કરવામાં આવે એટલે વચ્ચેનો પદ બને છે બંનેનો ગુણાકાર કરવામાં આવે તો માઈનસ 8 બને છે બે બે ની જોડીમાં 4 પદ બને ત્યારબાદ આ બંને પદો જે રહેલા એમાંથી x ચલને સામે લેશું x 4 અને આ બંને પદોમાંથી સામાન્ય તરીકે 2 એટલે x 4 બરાબર 0 મળેલા અવયવો પૈકી x 4 x 2 બરાબર 0 વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જે મધ્યમ પદના જે ભાગ ન કરવા હોય ડાયરેક્ટ સીધા અવયવ તરફ રૂપાંતરિત કરવા હોય તો પણ આપણે લખી શકીએ છીએ ડાયરેક્ટલી ચલો મળેલા બંને અવયવો બંને અવયવો બરાબર આપણે 0 હોવાથી ગણતરીના ભાગ રૂપે x 4 બરાબર 0 કે x plus 2 બરાબર 0 4 અને 2 ને સામે લઈ જશું કે માઈનસ 2 તો આ પિયા ચલના કે કિંમતો એ જ આપણા px ના શૂન્ય માટે qx ના શૂન્ય માઈનસ 4 કે ચલો અહીંયા જે બહુપદી આપવામાં આવી છે એ બહુપદીની અંદર વ્યાપક સાથે સરખાવીએ તો અહીંયા a આ b અને આ c જોઈ શકો તમે કે જે ax નો વર્ગ bx c એની સાથે જો એને સરખાવવામાં આવે તો અહીંયા a ની જગ્યાએ કેટલા છે 1 b ની જગ્યાએ માઈનસ 2 અને c ની જગ્યાએ માઈનસ 8 તો સાદૃપ દેવા માટે સીધા અહીંયા માઇનસ b / a એને જાળવવા માટે બંને શૂન્યનો સરવાળો એટલે માઇનસ 4 એટલે અહીંયા ભૂલ છે માઇનસ 4 એ માઇનસ 2 છે ને એમાં અહીંયા 4 અને માઇનસ 2 બેનો સરવાળો કરશું આપણે એટલે 4 વત્તા ઇન બ્રેકેટ માઇનસ 2 એટલે 4 માઇનસ 2 આવશે 2 ચલો ગોઠવણી કરતા માઇનસ કૌંસમાં માઇનસ 2 છેદમાં 1 આ જે પરિણામ ટ્રુ છે એને આ રીતે વ્યક્ત કરી શકાય હવે એ રીતે વ્યક્ત કરવાનું કારણ શું તો કે આપણે સૂત્રની અંદર નિર્મિત કરવા માટે થઈને તો સૂત્ર બની જશે માઇનસ આ માઇનસ 2 એટલે કેટલા b અને 1 એટલે 1 ચલો તો આ થઈ ગયો x નો સહગુણક x નો સહગુણક છેદમાં એ x વર્ગ નો સહગુણક વિદ્યાર્થી મિત્રો શૂન્યના સરવાળા પરથી જે સૂત્રનો સંબંધ સહગુણક સાથેનો એ સાબિત થાય છે બંને શૂન્યનો ગુણાકાર પરથી પણ સૂત્રને તારવીએ બંને શૂન્યનો ગુણાકાર બંને શૂન્યનો ગુણાકાર એટલે 4 ગુણ્યા માઇનસ 2 4 ગુણ્યા માઇનસ 2 એટલા માઇનસ 8 ચલો એને પણ દ્વિઘાત બહુપદી જે ઓલરેડી આપણે ખરી એની સાથે સરખાવીએ એટલે c / a c એટલે અચળ પદ છેદમાં x વર્ગ નો સહગુણક અચળ પદ છેદમાં x વર્ગ નો સહગુણક તો પ્રથમ ઘાટાના આધાર લઈ અને આપણે શૂન્યો કઈ રીતે શોધી શકાય સાથે સાથે શૂન્યો
નો સહગુણક સાથે ના જે પરિણામો છે એ પણ આપણે સિદ્ધ કરી શક્યા છીએ. તો વિદ્યાર્થીઓ દાખલા નંબર 1 ના બાકીના જે દાખલાઓ કરા અને 100 પ્રયત્ને પાકા ચૂકવામાં સારાક્ષર ઉતારજો, વારંવાર અને સૂત્રોને પણ તૈયાર કરજો. ચલો દાખલા નંબર 2, દાખલા નંબર 2 એમનો બીજો દાખલો, દાખલા નંબર 2 બીજો દાખલો ઉકેલ. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે, આલ્ફા અને બીટા છે, જેમાં અહીંયા કોમની અંદર આલ્ફા બરાબર √2 અને બીટા બરાબર 1/3 રકમની અંદર ઓલરેડી આપણે લખી કરેલું છે. તો આ બંને સૂત્રો પરથી બહુપદીનું નિર્માણ કઈ રીતે કરી શકાય તો આપણે આગળના લેક્ચરની અંદર એનું સ્વરૂપ છે તે નિર્મિત કરેલું. ત્રિઘાત બહુપદી બહુ સરળ પડે છે, એનું સ્વરૂપ જો સરળતાથી યાદ રાખીએ તો આ પદ્ધતિથી એ પદ્ધતિ મુજબ આપણે ગણતરી આપી શકાય છે. પરંતુ આ પદ્ધતિ મુજબ બહુ સરળતાથી આપણે આપી શકીએ x² - α + β (x + α) - β. ચલો આની અંદર માત્ર નિરૂપણ કરવાનું છે કિંમતોનું. આલ્ફા ની જગ્યાએ √2, પેલા આલ્ફા પ્લસ બીટા બે શૂન્યનો સરવાળો આપવામાં આવ્યો છે. અહીંયા રકમમાં આલ્ફા પ્લસ બીટા બરાબર √2 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/√3 કિંમત મૂકશું √2 એક્સ અને 1/3, કારણ કે શૂન્યનો સરવાળો આપવામાં આવ્યો છે અને શૂન્યનો ગુણાકાર આપવામાં આવ્યો. બહુપદીની અંદર આ જે છેદમાં 3 આવેલા સદૃશ આવતા બધા સાથે જ્યાં ન હોય ત્યાં ગુણી ગુણતા સામાન્ય તરીકે 1/3 તેને અચળ અચળ ને અવગણતા દ્વિઘાત બહુપદી બની જશે. આપણે આ રીતે 3x² - 3√2 + 1 વ્યાપક રીતે p(x) એટલે કે 1/3 જે અચળ છે એની જગ્યાએ આપણે કોઈ પણ અચળ તરીકે કે ધારતા 3x² - 3√x ચલ તરીકે x + 1 દ્વિઘાત બહુપદી મળે છે. વિદ્યાર્થી મિત્રો 2.2 ની અંદર જે દાખલાઓ આપણે નોંધેલા એ દાખલાઓનો આધાર લઈ અને બાકીના 100 પ્રયત્ન કરજો અને આગળના લેક્ચરની અંદર બહુ મહત્વનો મુદ્દો દ્વિઘાત બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કઈ રીતે કરી શકાય એની સમજૂતી આપણે સ્પષ્ટ કરશું.